क्वेश्चन नंबर 12, न्यूटन नो शीतन नो नियम समझाओ, बराबर। न्यूटन्स शीतन एट कूलिंग, कूलिंग्स लॉ, बराबर। शू है आ कूलिंग्स लॉ, समझो त्रण के चार मार्क्स में, कि कोईपण गरम पदार्थ ठंडो पड़े बराबर तो ये कूलिंग चू कहवाय, तो एना न्यूटन एक नियम बनाव। दाखला तरीके एम कही दो, चलो तपेली में पानी भरेलू है बराबर, 100 सेल्सियसे पानी भरेलू है, अंदर थर्मोमीटर मूकू है, तो भाई आवा प्रश्न थे कि चलो 100 सेल्सियस है तो तापमान कितना समय पछी 80 थशे 50 थशे बराबर, अथवा एम कही दो 50 सेल्सियस है तो एने गरम करूँ छूँ तो कितना समय पछी 80 थशे बराबर। तो आवा बधा प्रश्नों जवाब न्यूटनना शीतनना नियम थी मळे, एटले कूलिंग्स लॉ तरीके कहवाय। तो जो पहला आपणे नियम बराबर એમાં થોડુંક મેથેમેટિકલ સાદરૂપ છે, આ બધી બાબતો સ્પષ્ટ કરી લઈએ જો। તો આપણી લાસ્ટ લેક્ચરની જ વાત છે, એમાં આપણે એમ કીધું હતું કે માની લો પદાર્થનું તાપમાન TN સેલ્સિયસ હોય અને આસપાસનું પરિસરનું તાપમાન કેટલું હોય TS હોય, અને ટી ગ્રેટર દેન શું હોય TS હોય। ચાલો આપણે પેલું તપેલીવાળું જ ઉદાહરણ લઈએ, અથવા ત્યારે ગઈ વખતે મેં કોલસાનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ચાલો આ પદાર્થ છે, ગરમ પાણી છે, તો પાણીનું તાપમાન ટી કહી દઉં, આજુબાજુના વાતાવરણનું કેટલું કહી દઉં TS, અને પાણી ગરમ છે એટલે સ્વાભાવિક છે ટી ગ્રેટર દેન શું હોય TS હોય, પદાર્થ જ ગરમ હશે વાતાવરણ કરતાં એટલે જે ગુમાવે છે। તો ટી ગ્રેટર દેન TS હોય તો સમય જતાં આ પદાર્થ શું કરવાનો છે, ઉષ્મા ગુમાવવાનો છે, પાણી ગરમી ગુમાવવાનું છે અને ઠંડુ પડવાનું છે, અથવા એનું તાપમાન શું થવાનું છે, ઘટવાનું છે બરાબર। તો ટી ગ્રેટર ધેન TS હોય તો પદાર્થના તાપમાનમાં ઘટાડો થાય, પદાર્થ ઉષ્મા ગુમાવે બરાબર, આ કોઈ પણ ગરમ પદાર્થનું કુલિંગ થશે। તો હવે એના માટે આપણે સૂત્ર જોઈએ, આપણી પહેલી પાસે તો આપણી પાસે એવું સૂત્ર છે કે માની લો મારી પાસે એમ દળનો અને સી વિશિષ્ટ ઉષ્મા ધરાવતો પદાર્થ છે, એના તાપમાનમાં મારે ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવો છે, તો ઉષ્મા કેટલી જોઈએ બરાબર। આ એક સૂત્ર નવું છે તમારા માટે, બરાબર, સમજી લો શું સૂત્ર છે કે માની લો આપણે સીધું સરળ એમ કહી દઈએ કે આ જ તપેલી છે, ચાલો એમાં આવા આંકડા લઈએ, ચાલો 1 કિલોગ્રામ પાણી છે, એનું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે, એમાંથી મારે 20 અંશ સેલ્સિયસ કરવું છે, તો મારે બર્નર દ્વારા કંઈક ઉષ્મા આપવી પડશે બરાબર, ગરમી આપવી પડશે, અને તો એ ઉષ્મા એટલે શું થઈ ગયું ડેલ્ટા ક્યુ, યાદ રાખજો અહીંયા ક્યુ શું છે, ઉષ્મા ઉર્જા છે, કેટલી આપવી પડે, એમ શું છે પદાર્થનું દળ છે બરાબર, 1 કેજી પાણી છે, જો અહીંયા દળ કેજીમાં છે, 1 લિટર 2 લિટરની વાત નથી બરાબર, લિક્વિડ ભલે રહ્યું પણ દળ એનું કિલોગ્રામમાં માપેલું, એટલે એમ દળ છે, અને ડેલ્ટા ટી શું છે, તાપમાનનો ફેરફાર, કે ભાઈ પ્રારંભિક T1 હતું, અંતિમ T2 કહી દો, તો 10માંથી 20 કર્યું, એનો ચેન્જ કેટલો કર્યો, 10 ડિગ્રી જેટલો, તો ડેલ્ટા ટી કેટલું કહેવાય, 10 કહેવાય। તો બર્નર દ્વારા આને કેટલી ઉષ્મા ઉર્જા આપી એ આ સૂત્રથી રજૂ કરી શકાય, ખ્યાલ આવી ગયો। એટલે તમે અહીંયા પદાર્થનું દળ મૂકો 1 કિલો 2 કિલો, તમે અહીંયા તાપમાનનો ફેરફાર મૂકો કે ભાઈ કેટલું 10 થી 200 10 થી 500 અથવા બરાબર કોઈ પણ, તો એ ડેલ્ટા ટી થયો। અહીંયા એક સીની વાત આવી છે, જો સી શું કીધું છે, પદાર્થની વિશિષ્ટ ઉષ્મા છે બરાબર, આની વાત હું પછી સમજાવું છું, અહીંયા વિશિષ્ટ ઉષ્મા અત્યારે સમજવાની નથી, અત્યાર પૂરતું એક યાદ રાખો કે અચળાંક છે બરાબર, આ તમને રકમમાં આપી દીધેલું હશે, આપેલા પાણી કે કોઈ પણ તેલ ગરમ કરો છો તો એ દ્રવ્ય માટે કંઈક અચળાંક વ્યાખ્યાયિત કર્યો છે, એ સી છે, અને વિશિષ્ટમાં કહ્યું તો ડેલ્ટા ક્યુનું સૂત્ર શું આવ્યું, ડેલ્ટા આટલી ઉષ્મા જરૂરી પડે, એમ સી ડેલ્ટા ટી, ઓકે, જો મેં અહીંયા પાછું લખી દીધું છે। હવે મારે શું ઉષ્મા ગુમાવવાનો દર વિચારવો છે, તો જો અહીંયા છેદમાં ડેલ્ટા ટી લખી દઉં, ડેલ્ટા ક્યુ બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખું, યાદ રાખજો ડેલ્ટા ટી સ્મોલ ટી સમય છે, કેપિટલ ટી તાપમાન છે, અને આમાં લિમિટ ડેલ્ટા ટી સમયગાળો સૂક્ષ્મ લઈ લો, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો, તો જો આ જ સમીકરણ વિકલન ફોર્મમાં આવી જશે, તમારા પ્લેમ્પ્લેટમાંથી અહીંયાથી સીધું આપ્યું છે, હું અહીંયા વચગાળાનું સ્ટેપ સમજાવું છું, યાદ રાખો આવું ધારણા કરેલી છે, એટલે સીધું આમાંથી આ લખાઈ જો, તો આ શું બની ગયું, DQ/dt બરાબર -MC dT/dt, જો અહીંયા પાછી માઇનસની મગજ મારી આવી છે, અહીંયા માઇનસ નથી અહીંયા લઈ લીધી, શા માટે માઇનસ લીધી છે બરાબર, તો એ બાબત આપણે પછી સ્પષ્ટ કરશું મુદ્દામાં, અત્યારે તમે મૂકો જેમ આપણે આગળ એક સૂત્રમાં આ બાબત થઈ હતી
હવે આ ઉષ્મા ગુમાવવાનો દર મળ્યો આપણને કે દર સેકન્ડે કેટલા જુલ ઉષ્મા ગુમાવશો. પણ હવે ન્યૂટને આમાં એક વસ્તુ ઉમેરી કે કોઈ પણ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર છે કોની પર આધાર રાખે, તો એણે એમ કીધું કે એ પદાર્થ અને એની પરિસરના તાપમાનના તફાવતના એટલે ટી માઇનસ ટીએસના સમપ્રમાણમાં હોય. બરાબર, કોઈ પણ ગરમ પદાર્થ કેટલી ઉષ્મા ગુમાવશે, બરાબર, વધુ ગુમાવશે, ફાસ્ટ ગુમાવશે કે ઓછી ગુમાવશે, તો એના માટે ન્યૂટને શું કીધું કે ટી માઇનસ ટીએસના સમપ્રમાણમાં હશે. તો આપણને ખબર છે કે ટી પદાર્થનું તાપમાન અને ટીએસ શું છે પરિસરનું. માની લો આપણો પદાર્થ છે એ 100 તાપમાને 100 સેલ્સિયસે છે, પાણી 100 સેલ્સિયસે છે અને વાતાવરણ આપણું માની લો 25 સેલ્સિયસે છે. બરાબર, તો જો અત્યારે ડિફરન્સ કેટલો છે 75 સેલ્સિયસ, તો આ ઉષ્મા ગુમાવવાનો દર છે એ આના સમપ્રમાણમાં હોય. એટલે શું કે જો આ ડિફરન્સ બંને ટેમ્પરેચરનો ડિફરન્સ વધારે હશે તો ઉષ્મા કેવી ગુમાવશે, ફાસ્ટ ગુમાવશે. જો ડિફરન્સ ઓછો હશે તો ઉષ્મા ધીમે ધીમે ગુમાવશે. બરાબર, એટલે તો હવે આ સૂત્ર શું થઈ ગયું, જો dQ/dt આ માઇનસ MC dT/dt લખી દીધું, તો dQ/dt ચલે છે શું લખાય, ટી માઇનસ ટીએસ નિયમ પ્રમાણે. આ dQ/dt ઉષ્મા ગુમાવવાનો દર છે એ ન્યૂટને શું કીધું, ટી માઇનસ ટીએસના સમપ્રમાણમાં. એટલે આખું સૂત્ર લખ્યું અને આ dQ/dt ચલે છે ટી માઇનસ ટીએસ એ લખાય. હવે dQ/dt ને ઘડીક ભૂલી જાઓ, ચાલો આને કાઢી નાખું, મારે dT/dt ને કરતાં બનાવવો છે. તો જો dT/dt ને કરતાં બનાવો તો શું થાય, જો અહીંયા બે ચેન્જ કર્યા છે, તો માઇનસ M×C છેદમાં લીધું છે અને અહીંયા ચલે છે એની જગ્યાએ જો બરાબર લખ્યું એટલે અચળાંક શું લખ્યો છે, K લખ્યો છે. બરાબર, બે ચેન્જ કર્યા, ચલે છે એનું બરાબર તો એનો K લખ્યો અને આ માઇનસ MC આ સાઈડથી છેદમાં આવ્યા છે. તો સૂત્ર શું બની ગયું, dT/dt બરાબર માઇનસ K/MC T-TS. બરાબર આવું થયું. હવે આ કૌંસમાં K/MC છે એનો એક નવો અચળાંક લઈએ. જો અહીંયા K અચળ છે, પદાર્થનું દળ એ અચળ છે, C વિશિષ્ટ ઉષ્મા કીધી એ અચળ છે, તો આખું પદ અચળ છે, તો એના બરાબર શું દળ લીધું, K-. તો જો સમીકરણ શું બની ગયું, dT/dt બરાબર માઇનસ K-T-TS. બરાબર, તો આવું એક સમીકરણ મળ્યું. હવે જો આ સ્લાઇડમાં મેં અહીંયા પાછું એ સૂત્ર આગળનું લખી દીધું, શું હતું એકવાર રિપીટ કરીએ, dT/dt બરાબર માઇનસ K-T-TS. અને અહીંયા K- માટે કહી દઉં, K- કોના બરાબર લીધા છે, K/MC બરાબર લીધા. તો આ જે સમીકરણ 2 છે એને આપણે શું કહીશું, ન્યૂટનનો શીતનનો નિયમ કહીશું. બરાબર, હવે આ આખા સમીકરણને બરાબર સમજીએ, ન્યૂટનનો શીતનનો નિયમ છે. તો આમાં dT/dt શું છે, તો એ ટી તાપમાને રહેલા પદાર્થના તાપમાનના ઘટાડાનો દર સૂચવે છે. શું છે, તાપમાનના ઘટાડાનો દર. બરાબર, જો એકમ પ્રમાણે જોઈએ તો જો અંશમાં dT શું છે એનો એકમ શું થશે, અંશ સેલ્સિયસ, T તાપમાન છે, છેદમાં dT સ્મોલ c શું છે, સમય, તો અંશ સેલ્સિયસ પર સેકન્ડ. બરાબર, એટલે જો બે વસ્તુ યાદ રાખજો, dQ/dt એ હોય તો ઉષ્મા ગુમાવવાનો દર, એકમ વિચાર લેવાનો, આનો એકમ શું આવશે, જૂલ પર સેકન્ડ, એનો દર સેકન્ડે કેટલા જૂલ ઉષ્મા ઉર્જા ગુમાવશે. અને dT/dt હોય તો એ શું છે, ઉષ્મા ગુમાવે છે એટલે તાપમાન ઘટશે ને, તો તાપમાનના ઘટાડાનો દર અંશ સેલ્સિયસ પર સેકન્ડમાં આવશે. એટલે સરખું કહું, અહીંયા dQ/dt તમે અહીંયા બોલ્યા કે આવતું હતું, તો ઉષ્મા ગુમાવવાનો દર અથવા તાપમાનના ઘટાડાનો દર, બરાબર, એ કોના સમપ્રમાણમાં કહી દીધો, T-TS. અહીંયા અચળાંક કાઢી દો, ચલે છે પાછું મૂકી દો. બરાબર, તો આ શું બની ગયો, ન્યૂટનનો શીતનનો નિયમ. બરાબર, નિયમ બોલવો હોય તો આ લખાય, dT/dt શું એટલે, તો ઉષ્મા ગુમાવવાનો દર અથવા તાપમાનના ઘટાડાનો દર, બરાબર, કોના સમપ્રમાણમાં હોય, એ પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. તો આને આપણે શું કહીશું, ન્યૂટનનો શીતનનો નિયમ. બરાબર, અને અહીંયા અચળાંક K-ની ઓળખાણ આપી દઈએ, તો K- અચળાંક છે, ચાલો એ કોની પર આધાર રાખે છે, તો જો K-ના સૂત્રમાં કોણ આવે છે, દળ અને વિશિષ્ટ ઉષ્મા, આ તો અચળ છે એટલે બોલશું નહીં. બરાબર, એટલે K- કોની પર આધાર રાખે, પદાર્થના દળ અને વિશિષ્ટ ઉષ્મા ઉપર આધાર રાખે છે. અને એક આપણે કીધું હતું કે આ સૂત્રની ઋણ નિશાની ક્યાંથી ઘૂસી ગઈ, તો ઋણ નિશાની શું દર્શાવે છે,
કે ઉષ્મા ગુમાવાથી સમય સાથે પદાર્થના તાપમાનમાં શું થાય છે ઘટાડો થાય છે બરાબર અહીંયા જો ઘટે છે શું કામ તો જેમ જેમ સમય પસાર થતો જાય બરાબર એમ પદાર્થનું તાપમાન શું થાય ઘટે છે એટલે સમય સાથે પદાર્થનું તાપમાન ઘટે છે ઠંડો પડે છે પદાર્થ એટલે આપણે શું દર્શાવ્યું છે એક વધે છે બીજું ઘટે છે સમય વધે છે જેમ જેમ એમ તાપમાન ઘટે છે તો જ્યારે આવું થતું હોય ફિઝિક્સમાં બરાબર એક વધતું હોય ત્યારે બીજું ઘટતું હોય તો એ ઘટાડો ઋણ નિશાનીથી આપણે દર્શાવ્યો છે અને બીજું અહીંયા ખાસ કે પ્રેરિત ઉષ્મા નિયમ દ્વારા વસ્તુ ઠંડી થતી હોય ત્યારે જ આ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર ઉષ્મા નયન બે પ્રકારના લીધા હતા પ્રાકૃતિક અને પ્રેરિત બરાબર એમાં આ શીતનનો નિયમ ફક્ત ક્યારે સાચો છે પ્રેરિત ઉષ્મા નિયમ દ્વારા બરાબર પ્રાકૃતિકમાં આપણે કીધું હતું પદાર્થ જાતે ઠંડો પડતો હોય અથવા ગરમ થતો હોય તપેલીમાં પાણી છે પોતાની જાતે ગરમ થતું હોય ઠંડુ પડતું હોય તો પ્રાકૃતિક થયું પણ એને હલાવવામાં આવે પંપ પંખો પેલો સળિયો તો એ શું છે પ્રેરિત ઉષ્મા નિયમના કેસમાં બરાબર આ નિયમ સાચો છે ક્વેશ્ચન નંબર 13 તાપમાન અને ઉષ્મા ટૂંકમાં સમજાવો જો મિત્રો આમ આ જે સવાલ છે હવે સમજાવું છું આમ ખરેખર એ થર્મોડાયનેમિક્સ નામનું ચેપ્ટર છે બરાબર એ કપુ પર અસર ભણાવવાના છે એ ચેપ્ટરની થિયરી છે તો એની અમુક થિયરી છે એ હું આમાં લઈ લઉં છું અને હું આમાં શીખવી દઉં છું તમને બરાબર એટલે એ થિયરી તમારી કમ્પ્લીટ થઈ જાય અને આ જે થિયરી સમજાવું છું એના જે દાખલા આવશે એ પણ હું જ તમને કરાવી નાખવાનો છું એટલે બાકીનું જે થર્મોડાયનેમિક્સમાં ટોપિક બચે એ કપુ પર અસર તમને કરાવી દઈશ બરાબર તો તાપમાન સમજવાનું છે ઉષ્મા સમજવાનું છે બરાબર તો જો શું છે તાપમાન તો તાપમાન એ ગરમપણા કે ઠંડાપણાનું સાપેક્ષ માપ છે બરાબર તાપમાન શું છે ગરમપણા કે ઠંડાપણાનું સાપેક્ષ માપ છે જેમ આપણને ખબર છે જો ગરમ વાસણ છે તો એનું તાપમાન કેવું ઊંચું બરાબર અને બરફનો ટુકડો હોય તો એનું તાપમાન કેવું છે નીચું છે બરાબર જો સીધી સાદી વસ્તુ છે કે ભાઈ આપણે ભૌતિક વિજ્ઞાનમાં ગરમ ઠંડુ વ્યાખ્યાયિત કેમ કરવું તો જો એ અનુભવને આધારે નો નક્કી થાય બરાબર એના માટે ચોક્કસ માપ આપણે નક્કી કરવું પડે તમે જો થર્મોમીટરથી તાપમાન માપો છો બરાબર તમે અલગ અલગ ડોલ હોય એમાં પાણી અલગ અલગ પ્રકારનું ભરેલું હોય ઠંડુ ગરમ તો તમે થર્મોમીટર એમાં રાખતા જશો તો તમને એનો આંકડો બતાવતા જશે કે ભાઈ આનું 20 અંશ સેલ્સિયસ છે આનું 50 છે આનું 100 છે બરાબર છે તો એનાથી તમને ઠંડુ વધારે ઠંડુ છે વધારે ગરમ છે આ માપ તમને નીકળશે જો અનુભવતીને આધારે અનુભવને આધારે તમને નક્કી કરી શકું તાપમાન એવી વસ્તુ છે બરાબર ખરેખર અનુભવને આધારે આપણે કોઈ પણ વસ્તુ નક્કી ન કરી શકીએ રિયલ લાઈફમાં અથવા વ્યવહારમાં દાખલા તરીકે એક સાદું ઉદાહરણ દો કે ચાલો 3 ડોલ છે એમાં પાણી ભરેલું છે બરાબર સોરી 2 ડોલ છે એમાં પાણી ભરેલું છે 2 સરખું જ છે એક જ તાપમાને એક જ ટાંકામાંથી ભરેલું છે પાણી બરાબર છે તો હવે માની લો તમે એક પ્રયોગ એવી રીતે કરો બરાબર છે કે તમે ફૂલ ગરમ પાણીમાં હાથ રાખો થોડીવાર પછી નોર્મલ વોટરમાં પાણી નોર્મલ પાણીમાં તમે હાથ રાખશો તો શું થશે ફૂલ ગરમમાં હાથ રાખીને પછી નોર્મલ વોટરમાં રાખો તો શું થાય તો એ તમને પાણી ઠંડુ લાગશે પણ તમે ફૂલ ઠંડા પાણીમાં થોડીવાર હાથ રાખો પછી એ નોર્મલ વોટરમાં હાથ નાખો તો તમને શું લાગશે એ જ પાણી તમને હુંફાળું લાગશે ખ્યાલ આવે છે એટલે એકનો એક પાણી છે બરાબર એ તમને ક્યાં હુંફાળું લાગી શકે અને ઠંડુ લાગી શકે એનો બંને વાર રિઝલ્ટ ખોટા આવ્યા અનુભૂતિ આપણી ખોટી છે બરાબર એટલે આપણે થર્મોમીટર છે કે આ તાપમાન કે આ બધું વ્યાખ્યાયિત કરવું પડે છે એટલે હકીકતમાં આ ઊંચા અને નીચા જેવી સાપેક્ષ સ્થિતિ છે બરાબર તમે એમ કહી શકો કે એક પદાર્થ કરતાં ઊંચું તાપમાન ધરાવતો બીજો પદાર્થ બરાબર બે પદાર્થ છે એમાં એક ઊંચું તાપમાન ધરાવતો પદાર્થ છે તો એ વધારે ગરમ કહીશું અને નીચા તાપમાન જેવો છે એને આપણે કેવું કહીશું ઠંડો પદાર્થ કહીશું જેમ ક્લાસમાં હોશિયાર હોવું કે ઠોઠ હોવું એ સાપેક્ષ સ્થિતિ છે બરાબર તમારા ક્લાસમાં માની લો બધા જ 90% વિદ્યાર્થી હોય તો કોણ હોશિયાર કોઈ નહીં પણ 10 90% હોય અને બાકીના 50% હોય તો તમે હોશિયાર એનો અર્થ હોશિયાર છે તો જ ઠોઠનું અસ્તિત્વ છે બરાબર અને ઠોઠ છે તો જ કોઈક હોશિયાર છે એટલે સાપેક્ષ સ્થિતિ છે બરાબર
તાપમાન છે આપણે સ્પર્શ દ્વારા અનુભવથી અનુભવી શકીએ છીએ અને આ અનુભૂતિ અવિશ્વસનીય છે બરાબર સ્પર્શ દ્વારા આપણે ગરમ ઠંડાનો અનુભવ કરી શકીએ છીએ અવિશ્વસનીય અનુભૂતિ છે તમને ખબર હશે અવિશ્વસનીય છે બરાબર ક્યાંક તમને ગરમ ઇસ્ત્રી કે ગરમ હુંફાળો પાણી હાથ પર પડી ગયું હોય અથવા ખુલ્લા પગે ઉનાળામાં બરાબર જમીન પર ચાલવાનું થયું તો આ અવિશ્વસનીય અનુભૂતિ છે બરાબર ઉનાળામાં ગરમ દિવસે બરફના પાણીથી ભરેલો પ્યાલો સમય જતાં ગરમ થાય છે અને ગરમ ચા ભરેલ કપ ઠંડો થાય છે બરાબર કોઈ પણ મેં તમને કીધું બરાબર કોઈ પણ ગરમ પદાર્થ છે ઠંડુ પડવાની વૃત્તિ ધરાવે અને ઠંડો પદાર્થ છે એ ગરમ થાય બરાબર જેમ બરફ છે એ ઠંડો છે ઠંડુ પાણી છે એને તમે ખુલ્લામાં મૂકી દો તો સમય જતાં એ ગરમ થાય ગરમ એટલે વાતાવરણના તાપમાને થાય ઉકળવા ના મળે એની ચા ન બને પછી બરાબર એ જ રીતે ગરમ ચા ભરેલ કપ છે એ ઠંડો થશે ટૂંકમાં એ સંતુલનની પ્રક્રિયા પ્રાપ્ત કરે કોની આરે સંતુલન કરે તો એની આસપાસના પદાર્થ હારી અથવા આસપાસના વાતાવરણ હારી બરાબર તો બરાબર કોઈ પણ ગરમ બે પદાર્થ છે એનું તાપમાન માની લો કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન માધ્યમના તાપમાન કરતાં જુદું હોય બરાબર તો ક્યાં સુધી એ ઉષ્મા ગુમાવશે કે જ્યાં સુધી તંત્ર અને આસપાસના માધ્યમનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી તંત્ર અને આસપાસના માધ્યમ વચ્ચે ઉષ્માની આપ લે થયા કરે બરાબર માની લો આમાં કપમાં ચા ભરેલી છે તો ચા ક્યાં સુધી ઠંડી થશે બરાબર તો ચા જ્યાં સુધી વાતાવરણના તાપમાન જેટલું એનું તાપમાન ન થાય બરાબર ત્યાં સુધી એ ઠંડી થશે માની લો ચા છે 60°C છે અને વાતાવરણનું તાપમાન 27 છે બરાબર તો આ બે આ ગુમાવતું જાય આનું તાપમાન વધતું જશે આનું તાપમાન ઘટતું જશે એક ટાઈમે તાપમાન સરખું થઈ જશે સંતુલન આવી જશે એટલે એ ઉષ્મા ગુમાવવાનું બંધ કરી દેશે બરાબર અને ઉષ્મા બરાબર શા માટે ગુમાવે છે તો એનું આપણને કારણ ખબર છે શરૂઆતમાં કે તંત્ર અને પરિસર વચ્ચે જે તાપમાનનો તફાવત છે એને કારણે ઉષ્માનું વહન થાય બરાબર અહીંયા એવું લખ્યું છે કે બે કે તેથી વધુ તંત્રો અથવા તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉષ્માનું વહન થાય બરાબર બે કે તેથી વધુ તંત્રો એટલે શું કે માની લો બે લોખંડના સળિયા છે એ અને બી એક ગરમ છે અને એક ઠંડો છે બેને અહીંયાથી કોન્ટેક્ટમાં લાવી દીધા તો આ બે તંત્રો થઈ ગયા અથવા આવા ઘણા બધા સળિયા છે અલગ અલગ તાપમાને તો એનું ટેમ્પરેચર ડિફરન્સ છે એટલે ઉષ્માનો વિનિમય એ કરશે ગરમથી ઠંડા તરફ બરાબર એ જ રીતે તંત્ર અને પરિસર વચ્ચે તો ભાઈ આ તંત્ર છે ચા અને પરિસર એટલે આજુબાજુનું વાતાવરણ તો વાતાવરણ વચ્ચે વિનિમય કરે અથવા બે એકબીજા તંત્રો સાથે એ ઉષ્માનો વિનિમય કરે એટલે તાપમાન અને ઉષ્મા કંઈક આવી વાત છે ઉષ્મા એ ઉર્જા છે ઉર્જાનું સ્વરૂપ છે અને આ ઉર્જા આપણે કોઈ ચોક્કસ અંકમાં માપીએ છીએ 100°C 200 તો એ આપણું તાપમાન છે એટલે ટૂંકમાં બધી બાબતો અહીંયા સાપેક્ષ છે ક્વેશ્ચન નંબર 14 વ્યવહારમાં તાપમાનનું માપન કેવી રીતે થાય છે તે સમજાવી તાપમાન માપવા માટે વપરાતા વિવિધ માપક્રમો વચ્ચેનો સંબંધ દર્શાવો બરાબર શું કીધું તાપમાનનું માપન કઈ રીતે થાય છે અને તાપમાન માપવા માટે જે વિવિધ માપક્રમો વપરાય છે એની વચ્ચેનો શું જોઈએ છે સંબંધ જોઈએ છે એટલે શું જો ચાલો પહેલાં તો લઈએ તાપમાનનું માપન કઈ રીતે થાય છે તો આપણને ખબર છે આપણે તાપમાન શેના વડે માપીએ છીએ થર્મોમીટર વડે બરાબર તો થર્મોમીટરનો ઉપયોગ શું થાય છે તાપમાનનું માપન કરવા માટે થાય છે હવે આપણે જોઈએ આ થર્મોમીટર કઈ રીતે તાપમાન માપે છે તો આપણું જે થર્મોમીટર છે એ પ્રવાહીકા જ થર્મોમીટર છે તમે તાવ આવતો હોય દવાખાને ડૉક્ટરને ત્યાં જાઓ તો તમે તાપમાન જોયું હશે બરાબર આવી રીતે કાચની બરાબર પાતળી નળી હોય બરાબર અને એની પર અહીંયા અંકો લખેલા હોય ટેમ્પરેચરના અને અહીંયા આ ભાગ છે એમાં પારો ભરેલો હોય બરાબર એટલે આને શું કહેવાય કાચની ટ્યુબમાં પારો ભરેલો છે એટલે પ્રવાહી કાચ થર્મોમીટર થઈ ગયું આપણું દેશી થર્મોમીટર છે હવે તો તમને ખ્યાલ છે કોરોના આવ્યા પછી ડિજિટલ થર્મોમીટર થઈ ગયા છે બરાબર સીધી પેલું ગન જેવું આવે તમારા માથા ઉપર ફાયર કરે એટલે સીધું ટેમ્પરેચર મપાય બરાબર તો એમાંય સીધું વિધાઉટ ટચ કોન્ટેક બરાબર તાપમાન તમે માપી શકો પણ હું આ થર્મોમીટરની વાત કરું છું બરાબર તો એ પ્રવાહીકા થર્મોમીટર છે તો એમાં
બરાબર આ થર્મોમીટર તાપમાન કઈ રીતે માપે છે તો પહેલા તો જો એમાં આલ્કોહોલ અથવા પારાનો ઉપયોગ થાય છે આપણી પાસે હોય નોર્મલી એ જોયું છે પારાનું થર્મોમીટર છે અથવા એમાં પ્રવાહી આલ્કોહોલ તરીકે યુઝ કરવામાં આવે છે અને એનો સિદ્ધાંત શું કે તાપમાન સાથે પ્રવાહીમાં કદમાં થતા ફેરફારનો ગુણધર્મ ઉપયોગ કરવામાં આવે છે એટલે શું કે ભાઈ તાપમાન જેમ વધે બરાબર એમ માની લો આ પારો તમે જીભની નીચે આ રાખીએ છીએ આ થર્મોમીટર તો પારો ગરમ થશે એટલે પારો વિસ્તરે બરાબર ફૂલે તો એ પારો નળીમાં ઉપર ચડશે અને જે પ્રમાણમાં વિસ્તરશે ઉપર ચડશે એ પ્રમાણે આપણને ટેમ્પરેચર માપવા થશે એટલે એને શું કહેવાય કદમાં થતા ફેરફારનો ગુણધર્મ કે તાપમાન વધારો લિક્વિડનું તો કદ વધે ઘટાડો તાપમાન તો ઘટે તો આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે થર્મોમીટર બનાવેલું છે અને તાપમાન માપીએ છીએ હવે થર્મોમીટરનું અંકન એવી રીતે કરવામાં આવે કે એ તાપમાને આંકડાકીય મૂલ્ય માપી શકે બરાબર અહીંયા અંકન કરેલું હોય અંકન કરવું એટલે એની પર નંબરિંગ કરેલું હોય 10 અંશ સેલ્સિયસ 20 અંશ સેલ્સિયસ એમ સાદું તાપમાન હોય એ 100 અંશ સેલ્સિયસ નોર્મલી થર્મોમીટર 0 અંશ સેલ્સિયસથી 100 અંશ સેલ્સિયસ આપણું વ્યવહારિક થર્મોમીટર ટેમ્પરેચર માપે બરાબર